આપણે અહીંયા રામસેભરા રામકા નામના સિદ્ધાંત ઉપર આખું રામ નામ મંદિર ઊભું કર્યું છે જેમાં આપણે દોઢ દોઢથી બે લાખ ભક્તોએ લખેલી સાડા ચાર લાખ જેટલી મંત્રલેખન બુકોને ચૌદસો જેટલા બોક્સમાં પેક કરીને આપણે સ્થાપન કર્યું છે એની ઉર્જાને વાતાવરણમાં ફેલાવવા માટે વિશ્વ શાંતિ માટે ફેલાવવા માટે વિશ્વ શાંતિ રામસ્તંભ જે પંચધાતુ નિર્મિત છે તેનું આપણે નિર્માણ કરેલું છે એ સ્તંભ છે જમીન જમીનથી એકાવન ફૂટ ઊંચાઈ થાય છે એની ને કારીગરો પાસે આપણે બનાવ્યું હતું મંદિરમાં દિવ્ય તપ શક્તિ આધ્યાત્મિક આંદોલનને પ્રસરાવવા પિસ્તાલીસ ફૂટ ઊંચા પંચધાતુ નિર્મિત વિશ્વ શાંતિ શ્રી રામ સ્તંભને ઊભો કરાયો છે આ સ્તંભની ભક્તો પ્રદક્ષિણા કરે છે અને ધન્યતા અનુભવે છે મંદિરમાં સ્થાપિત સુ કરોડ મંત્ર ના જે પુસ્તકો છે તે દોઢ લાખથી વધુ લોકો દ્વારા લખવા બાંધ્યા છે રામનવમી હોવાથી મંદિરમાં દર્શનાર્થે ભક્તોની લાંબી કતારો પણ લાગી છે દર વર્ષે અહીંયા હનુમાન ચાલીસાનો કાર્યક્રમ રાખવામાં આવે પણ આ એક ભગવાનનું દરેક જગ્યાએ ભગવાનનું મંદિર મૂર્તિ હોય બરાબર પણ અહીંયા આગળ ભગવાનનો પંચધાતુનો સ્તંભ બનાવવામાં આવ્યો છે અને એની જોડે મંત્રલેખન અગિયાર અગિયારસો કરોડ કર્યા છે રામ નામના એ લેખિત ચોપડીઓનું સ્થાપન કરવામાં આવે છે અને એકસો બાર પ્રદક્ષિણા અહીંયા કરીએ તો આપણી મનની મનોકામના ભગવાન રામ પૂર્ણ કરે છે અયોધ્યા જઈ એનું જેટલું પુણ્ય મળે એટલું જ આ સ્તંભની પ્રદક્ષિણા કરવાથી આનું પુણ્ય મળે છે ને એનો મને અનુભવ છે બ્રોટ યુ બાય